गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू। हाउ आर यू? होप यू ऑल आर फाइन। आई एम द गुजराती टीचर, माय नेम इज प्रियंका मिस्त्री। तो आज आपणे गुजराती विषय में धोरण बे में जोईशुं, बराबर। हवे आ आपणी गुजरातीनी टेक्स्ट बुक छे, बराबर, कल्लोल गुजराती पर्यावरण, એટલે કે પ્રથમ ભાષા આપણી, ધોરણ 2 ની આ બુક છે આપણી ગુજરાતીની, બરાબર છે। તમારે આ પરચેસ કરવાની છે આ બુક। આખું વર્ષ આપણે આ બુકમાંથી જ બધું ભણવાનું છે, બરાબર। તો ચલો આજે આપણે ફર્સ્ટ દિવસે ગુજરાતી વિષયમાં સ્વર અને વ્યંજન, આપણો ગુજરાતી વિષય છે એમાં આપણે અક્ષર અને શબ્દ કેવી રીતે બને છે એ તો આપણે શીખી જ ગયા છે, પણ થોડુંક આજે એનું પુનરાવર્તન કરી લઈએ, બરાબર। તો હવે તમારા ઘરે તમે બુક બનાવી હશે, નોટબુક, બરાબર છે, આપણી ગુજરાતીની નોટબુક પણ બનાવી દેવાની છે। અને ડેઇલી ઓનલાઈન ક્લાસ ચાલે, વિડીયો ચાલે, તો તમારે, હા, તો આપણે શું શીખ્યા કે આપણે આપણે નોટબુક બનાવવાની છે ને, તો એ નોટબુકમાં આપણે આજે સ્વર અને વ્યંજન શીખીશું, બરાબર છે। અને ડેઇલી તમારે ઓનલાઈન ક્લાસ કે વિડીયો આવે તો આવી રીતે ડેટ, ડે અને શું વર્ક કરાવે છે એ કમ્પલસરી ડેઇલી લખવાનું છે। તો ચલો આજે આપણે પહેલાં જોઈશું સ્વર। તો સ્વર કયા કયા સ્વર છે, બરાબર? અ, આ, ઈ, ઈ, આ કેમ ઈ ભાર દઈને બોલાય છે, આ ઈ નાનો ઈ છે, આ મોટો ઈ છે। પછી ઉ, ઉ મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ, આ શું છે, આપણા ગુજરાતીના સ્વર છે, બરાબર। ગુજરાતી ભાષામાં સ્વર કયા છે, તો અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ। હવે આપણી ગુજરાતી ભાષાના વ્યંજન, આપણે શબ્દ બનાવીએ છીએ, બરાબર છે, તો વ્યંજન, વ્યંજન ક્યારે એકલો હોય, એક આખો અક્ષર બનતો નથી, તો ક સાથે, એટલે કે આવો ખોડો ક હોય, આપણે આ ક હોય એને ખોડો ક કહીએ છીએ, અને આ ક હોય એની સાથે સ્વર મળે, એટલે કે આ સ્વર છે ને એ અ એની સાથે ભળે ત્યારે આપણે ક બોલી શકીએ છીએ। જો તમે ક બોલો તો શું બોલાશે, ક, કની પાછળ આપણે અ બોલીએ છીએ, બરાબર। તો વ્યંજનની સાથે સ્વર ભળે ત્યારે ક બને છે, એટલે કે આખો અક્ષ વર્ણ બને છે। એવી જ રીતે આપણે પહેલાં વ્યંજન જોઈ જઈએ, તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ। હવે આ કયો શ છે તમે ઓળખો છો, બરાબર છે, ધોરણ 2 માં આવી ગયા છો, તો આ શરબતનો શ, પણ આપણે જ્યારે શબ્દ બોલીએ ને ત્યારે એવું શરબતનો સ એવું નથી બોલવાનું, એને ઓળખવાનું છે, સ, શ, સસલાનો સ, હ, અડ, ષ અને જ્ઞ, બરાબર। આ તમને એવું લાગશે કે આ તો નાના છોકરાઓનું પહેલાં ધોરણનું અમે શીખી ગયા છે, પણ આજે આપણે પુનરાવર્તન કરવાનું છે, અને અક્ષર સારા આવે અને સ્પષ્ટ, એના ઉચ્ચાર સ્પષ્ટ બોલાય એટલા માટે આજે આપણે આ લખવાનું છે અને બોલીને લખવાનું છે, બરાબર છે। પછી આપણે આગળ જોયું હતું કે કની પાછળ આ લગાડતા, આની માત્રા લગાડતા શું બને છે, કનોની કા બને છે। તો આવી રીતે ક ખોડો ક પ્લસ અ, ક સાથે અ ભળે તો ક બને છે। હવે ક સાથે આ અને કનો આ મળે તો શું બને છે, કા, ક પ્લસ ઈ, નાનો ઈ, તો શું બનશે, કને રસવઈ કી, ક પ્લસ ઈ મોટો ઈ, તો શું બનશે, કને દીર્ઘઈ કી,
આવી રીતે તમારે વાંચવાનું છે, હું સમજાવું છું એ રીતે સમજવાનું પણ છે અને બોલીને લખવાનું છે. પછી આ શું છે, ક વત્તા ઉ નાનો ઉ, તો શું બનશે, ક ને રસ્વ ઉ કુ. ક વત્તા મોટો ઉ, તો ક ને દીર્ઘ ઉ કુ. ક વત્તા એ માત્રવાળો, બરાબર એક માત્ર છે તો ક ને માત્ર કે બનશે. ક વત્તા અને બે માત્ર અઈ, તો શું બનશે, કઈ. ક વત્તા અને કાનો એક માત્ર ઓ, તો શું બનશે, કો. ક વત્તા અને કાનો બે માત્ર ઔ, ક સાથે ઔ ભળે તો શું બને છે, કૌ. ક વત્તા અમ, બરાબર શું બને છે, કમ. ક વત્તા અહ, તો શું બને છે, બંને ભળી મળીને કહ. બરાબર, તો તમે બીજા ધોરણમાં આવ્યા એટલે તમને વાંચતા તો આવડે જ છે, પણ વેકેશન હતું તો થોડુંક થોડુંક આપણે ભૂલી ગયા છો, હે. તો સારા અક્ષરે લખવાનું છે, બોલીને લખવાનું છે. જો આવી રીતે સારા અક્ષરે લખશો તો તમને તમારા અક્ષર પણ વંચાશે, એટલે આપણને વાંચતા પણ સારું આવડશે. અને ક્યારે કયો સ્વર ભળે, તો કયો અક્ષર વંચાય, કેવી રીતે વંચાય છે, કઈ માત્રા ભળે, બરાબર છે. અને કાનો આપણે આ જોયું કે ક બરાબર આ, આની માત્રા ભળે તો કા બોલાય છે, તમારું મોડું પોડું થાય છે ને આ કરીને, બરાબર છે, કા. પછી ઈ, નાનો ઈ છે તો દીર્ઘ ઈ વંચાય, મોટો ઈ હોય તો દીર્ઘ ઈ, દીર્ઘ એટલે મોટો, તો દીર્ઘ ઈ એટલે કી વંચાય. પછી રસ્વ ઉ, દીર્ઘ ઉ. કને માત્ર કે, માત્ર એક માત્ર, બે માત્ર હોય તો કઈ. કાનો અને એક માત્ર તો કો, કાનો બે માત્ર કૌ. કને અનુસ્વાર કમ, કહ, બરાબર છે. તો આજે આપણે પુનરાવર્તનની તરીકે આપણે ગુજરાતીની નોટબુક બનાવી છે, એમાં આજે ડેટ અને ડે લખીને સ્વર અને વ્યંજન લખવાના છે, એ પણ સારા અક્ષરે બોલીને, બરાબર છે. ઓકે, ગોડ બ્લેસ યુ, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી.